समाचारमां आगळ वात करीए तो ઓખાભેટ દ્વારકા વચ્ચે ચાલતી બૂટ સર્વિસ બંધ થઈ છે। બૂટ સર્વિસ સતત બીજા દિવસે બંધ રહેવાના સમાચાર સામે આવ્યા છે। જીએમબી દ્વારા આ અંગેનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ખરાબ હવામાન અને દરિયામાં કરંટના પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તે પ્રકારના સમાચારો સામે આવ્યા। દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। तो जे प्रकारे द्वारका थी आ समाचार सामे आवी रह्या छे के जेनी अंदर यात्रिकोनी सलामती ने लईने अने आ सेवा छे ते बंद करवामां आवी छे। द्वारका जिल्लामां वरसादना विराम बाद पण हाल दरियानी अंदर करंट जोवा मळी रह्यो छे। ઓખાભેટ द्वारका वच्चे चालती आ बूट सर्विस हाल बंद राखवानो निर्णय करवामां आव्यो छे। वधु विगत साथे संवाददाता धर्मेश उपाध्याय फोनलाइन पर जोडाई चुक्या छे। धर्मेश, जे प्रकारे जीएमबी द्वारा निर्णय लेवामां आव्यो छे, બેટ દ્વારકા वच्चे जे चालती आ समग्र सेवा छे ते हाल बंद राखवानो निर्णय लेवायो छे, कई प्रकारनी विगतो छे? ભૂમિત વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે જીએમબી દ્વારા ઓખા બેટ દ્વારકાને જોડતી ફેરી બોટ સર્વિસ છે તે બંધ રાખવાનો નિર્ણય જીએમબી દ્વારા લેવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ જીએમબી દ્વારા સતત બીજા દિવસે ઓખા બેટ દ્વારકા વચ્ચેની ચાલતી ફેરી બોટ સર્વિસ છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખરાબ હવામાન તેમજ દરિયામાં ભારે કરંટ હોવાના લીધે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ જીએમબી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સતત બીજા દિવસે યાત્રિકો છે તે બેટ દ્વારકામાં દર્શનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। જી ભૂમિ, જી ધર્મેશ, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર।